આજે ઢોલ લઈને આગળ નીકળેલા છે અમરેલીના વડિયા તાલુકાના દેવગામના લોકો. દેવગામમાં આજે જાણી ખુશીનો પ્રસંગ હોય તેમ તાઉતે વાવાઝોડામાં મકાન ભાંગીને ભૂક્કો થઈ ગયેલ તેવી અતિ દરિદ્ર પરિસ્થિતિમાં રહેતા પરિવારનો એકમાત્ર આધાર પણ સાપ કરડતા સ્વર્ગે સીધાવેલ પરિવાર પર વ્રજઘાત પડેલો ત્યારે આવા ગરીબ પરિવારમાં છ નાના બાળકો સાથે કુલ 11 વ્યક્તિઓના પરિવાર માટે યુટ્યુબ મિલેનિયર સ્ટાર ખજૂરભાઈ સુધી સોશિયલ મીડિયા મારફતે વાત પહોંચતા ખજૂરભાઈ વડિયાના દેવગામે આવેલા ને 11 વ્યક્તિઓનો કારભાર સંભાળતી મહિલાની કરમકટની જાણીને ખજૂરભાઈએ બે રૂમ સાથેનું મકાન બનાવી આપેલ અને આજે એ મકાનમાં વિધિવત પૂજાપાઠ કરાવીને એ મકાન એક ગરીબ પરિવારને સુપરત કરતા માતાની આંખોમાં અશ્રુઓની ધારાઓ વહી ગઈ હતી. આ ખજૂરભાઈ તમને મકાન બનાવી દીધું, કેવી ખુશી? બહુ ખુશી વા. ઘરમાં કેટલા સભ્યો? થોડુંક વિગત કયો. હા, ઘરમાં 11 સભ્ય છે. બાળકો કેટલા? બાળકો ચાર બાળકો, પાંચ બાળકો, ત્રણ બાળકો. હું થયું તમારા મકાન ને? મકાન ને હું થયું? ખજૂરભાઈ કરતો પડી ગયું, કાકુ ઝઘડા બાઈ ને નીકળી ગયા પડી ગયું. પછી બાબા ઝઘડામાં છોકરું બનાવી જતા મકાન કોને બનાવી દીધું? મકાન ખજૂરભાઈ બનાવી દીધા, અમને ખુશી કરી દીધા. બાકી ભગવાન થઈને જ આવ્યા છે, અને ભગવાન જ માન્યા છે. અમે બીજું કઈ નથી, ભગવાન જ માન્યા છે અમે. જીવનમાં બીજાને મદદરૂપ થવાના સુકાર્યમાં જીવન અર્પણ કરેલ ખજૂરભાઈ એક માનવતાની ઉમદા મિસાલ સાબિત થયા છે ને અત્યાર સુધીમાં 200 જેટલા મકાનો બેઘર લોકોને બનાવીને આપ્યા છે. ત્યારે યુટ્યુબ મિલેનિયર સ્ટાર ખજૂરભાઈએ 11 વ્યક્તિઓના પરિવારનો આધાર બનેલા દેવી પૂજક મહિલાને બધાએ સાચવ્યા. હા, છેલ્લા અઠવાડિયાથી આ ઘરનું કામકાજ ચાલુ હતું અને સરસ મજાનું કામ કર્યું છે. ગામના તમામ લોકોએ ખૂબ સારો સહયોગ આપ્યો છે. ગામના સરપંચથી માંડીને તમામ લોકોએ શ્રમદાન બહુ સારું આપ્યું છે. ખૂબ કામ કરવામાં મદદ લાગ્યા છે. અને મેઇન વાત એ છે કે જેટલા પણ યુવાનો છે ગામના, એ લોકોએ પણ સારો સહયોગ આપ્યો છે, શ્રમદાન આપ્યું છે. હું હંમેશા કહેતો આવ્યો છું કે હું નિમિત્ત માત્ર છું. જ્યાં જ્યાં લોકો જરૂરિયાતમંદ છે, ગરીબ છે, જે લાચાર છે, જેને રિયલ વેમાં જરૂરિયાત છે, અત્યારે આપણે જોઈએ છે કે ઘણા લોકોના ઘર વાવાઝોડામાં પડી ગયા, ઘણા લોકોના ઘર વરસાદના લીધે પડી ગયા છે, તો એવા એવા તમામ લોકોના કામ કરવાની મને પોતાને મજા આવે છે. એનું કારણ છે કે આ બહુ જરૂરિયાતમંદ લોકો છે. ક્યારેય માગતા નથી, ક્યારેય કોઈ પાસે જઈને કંઈ કહેતા નથી. બસ આમની એક જરૂરિયાત એ છે કે ઘરનું ઘર, ઘરનું ઘર હોય તો આ લોકો માટે કંઈ પણ વસ્તુ કરવી શક્ય બને છે. અને આ જે બેન છે, એમના ઘરવાળાને સાપ કરડી ગયો હતો, એમના જેઠ છે એ પણ એક્સપાયર થઈ ગયા હતા, અને બેનને મારે ધન્યવાદ દેવા પડે કે 11 નાના છોકરાઓને અને એમના સાસુ સસરાને જે ખુમારીથી બેને સાચવ્યા, એ કાબિલે તારીફ છે. અને હું બહુ મારી જાતને ધન્ય સમજું છું કે આ દેવી પૂજક પરિવારનું મેં ઘર બનાવ્યું. હું મારી જાતને ખૂબ ધન્યતા અનુભવું છું. હા, બસ ગુજરાતીઓને, તમામ જેટલા પણ યંગસ્ટરો છે, તમામ લોકોને હું બસ એ જ સંદેશો આપીશ કે હું એક યુવાન છું અને યુવાન થઈને મારી ફરજ અને મારી જવાબદારી હું પોતે જાણું છું કે મારે શું સમાજ માટે કરવું જોઈએ, ગુજરાત માટે શું કરવું જોઈએ. તો તમામ ગુજરાતીઓને, ખાસ કરીને યુવાનોને મારે કહેવાનું છે કે તમારી ગામની આજુબાજુ કે તમારી આજુબાજુમાં તમને કોઈ પણ લાચાર વ્યક્તિ દેખાય છે, જરૂરિયાત વ્યક્તિ દેખાય છે, તેવા તમામ લોકો માટે આપણે વારે આવવું જોઈએ. સેવાના ધ્યેયને લઈને કાર્ય કરતા ખજૂરભાઈ નાનકડા દેવગામ માટે દેવદૂત સાબિત થઈને એક ગરીબ પરિવારનો આશરો બનાવી આપ્યો તો પરિવારના મોભી બનેલા મહિલાને આજના યુગની વિરાંગના કહેલ. અશોક મણવરનો રિપોર્ટ, અમરેલી.